हमारा रूप निराले तो ठीक छे ने બેઠા છે આખું ગામ ખૂદી વળ્યા. અરે રાજ, તું અહીંયા છે અને મેં તને ક્યાં ક્યાં શોધ્યો. શું કેમ કઈ બોલતો નથી? જો ને બટા, જ્યારે હોય ત્યારે છે ને એ ઉદાસ જ રહે છે. શી ખબર શું તકલીફ છે એને. રૂપા, રાજને ચિંતા થાય છે. ક્યાંક એને ફરી ચક્કર તો નહીં આવે ને? ચક્કર બક્કરની વાત નહીં. આ ભાઈ ને તો ભૂત વર્ગ એવું લાગે છે. આમના શરીરમાં નક્કી ભૂત આવ્યું છે. હવે તો પેલા ગામના મંદિરે તાંત્રિક આવ્યો છે, એની જોડે લઈ જવો પડશે આ ભાઈ ને અને ભૂત ભગાડવું પડશે. એ માં, મારા ભાઈ બંધુ ભૂત ભગાડ. ચાલો ચાલો ને. બહુ ભારે ભૂત છે રાણી. તમારા રાજાને કયો પ્રેમથી ઉભા થાય, ભૂત કાઢવાનું છે. લઈ લો એમને. રાજ, આપણે જઈશું ને સાથે? ચલ થાવ. હળો હળો આ રાણીના વાલા ઉભા થઈ જા. આવો બાબા, ભૂત ભગાડો બાબા. છોડો, પેલા મારું કરવા દો બાબા. આ બધું છોડો, મારું કઈક કરો. મને પૈણ ઉપડ્યું છે બાબા, રહેવાતું નહીં. મારી બટી છે નાડી ફાટે છે. વાંકી થાય છે, ચૂકી થાય છે. કઈક એવું મુહૂર્ત કાઢો કે મારા બટી જો લગ્ન થઈ જાય બાબા. મારા રોયા, અહીં આપણે રાજનું ભૂત કાઢવા આવ્યા છીએ. એમાં તારી રામાયણ કા વાંચે છે? હા બાબા, અંતર મારો જંતર મારો, મારા ભાઈબંધ નું ભૂત ભગાડો. હા બાબા, કઈ બી કરું પણ મારા રાજને સારું કર દો. ખબર નહીં એને શું થયું છે, શું ભૂત વળગ્યું છે. મહેરબાની કરો બાબા. હેમ ક્રેમ રેમ ક્રેમ બટ સ્વાહા. ભવાની જય હો, ભવાની જય હો. હેમ ક્રેમ રેમ ક્રેમ બટ સ્વાહા.
અરે અરે કોઈયો પ્રેમ 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 બટ સ્વાહા હા બાબા પ્રેમ 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 તમે બધા આશું કરી રહ્યા છો હે બધી રમાયણા બટ્ટાની છે તારી બાપુજી આ બાબા ઓ સાધુડા ગામ છોડીને જતો રહેજે જીવ તો નહીં મૂકું તને અને તમે બંને હવે જો બીજી વખત આવી હરકત કરીને તો તમારા બંનેની સગાઈ તોડી નાખીશ અને રાજ આ શું આ તારો હુલિયો જો આ તારા ઉપર ગુલાલ આ તારો કદરૂપો ચહેરો આખો લાગી રહ્યો છે અલા ગામમાં કોઈ જોશે ને તો મારા ને ધનજીભાઈના ઉપર હસે અને અમારી આબરૂના ધજાગરા ઉડી જશે હવે તું એક કામ કર અહીંથી સીધો વાળંદના તઈ જા અને હા હુલિયો હરકો કરાઈને જજે સમજ્યો ચાલ પણ બાપુ રાજને અહીંયા આવ્યો હતો પણ મને આવું કઈ જ લાગતું નથી આસાયનો ઘાવ છે રાજભાઈ શિવા કાકા આ નાનપણમાં પડી ગયો તો ને એનું નિશાન છે અલા ભાઈ પડી જવાથી પડેલાનું ઘા નથી આ ગોળીનું નિશાન છે અને હું આર્મીમાં છું મને આવા નિશાનની બહુ ખબર હોય છે રાજ બેટા શું થયું કેમ ઉદાસ છે બા મારા શરીરમાં કોઈ રોગ નથી હરું ફરું છું ખેતીવાડી સંભાળું છું તો વારંવાર મારા મગજમાં દુખાવો થવાનું કારણ શું અરે બેટા એ તો તમે આટ આટલા તડકામાં ફરો છો અને બ્લડ પ્રેશર વધ ઘટ થાય એના લીધે એવું થતું હોય પણ બા હું ક્યાંય પડ્યો હોય વાગ્યું હોય એવું પણ મને યાદ નથી કે નથી કોઈ આઘાત લાગ્યો તો આ બધું થવાનું કારણ શું ચિત્ર વિચિત્ર દ્રશ્યો દેખાય છે ક્યાંક કોઈનું ખૂન થતું હોય એવું લાગ્યા કરે છે અને અને મારા પર કોઈ હુમલો કરતું એવું લાગ્યા કરે છે અરે મારા દીકરા આ બધો તારો ખોટો વહેમ છે ખરેખર દીકરા તને કશું જ નથી થયું તો પછી આ નિશાન શાનું છે બાપુજી અરે દીકરા એમાં એવું થયું ને તું નાનો હતો ને રમતા રમતા પડી ગયો ખૂબ વાગ્યું તું તને ઊંડો ઘા થયો હતો હવે ઘા તો રૂજાઈ ગયો એના નિશાન તારા ચહેરા પર રહી ગયા ના બાપુજી આ પડી જવાથી વાગવાનું નિશાન નથી બંદૂકની ગોળીનું નિશાન છે આની તને કઈ રીતે ખબર પડી વાણંદની દુકાને બેઠો તો ને ત્યાં આર્મીના ઓફિસર આવ્યા અને એમણે જ જોઈને કહ્યું કે આ બંદૂકની ગોળીનું નિશાન છે આર્મીવાળાને અરે દીકરા આ આર્મીવાળા છે ને એમને દિવસ રાત બંદૂકના ભડાકા સંભળાયા કરતા હોય છે ખરેખર દીકરા તને કશું જ નથી થયું લો હેડો હવે તૈયાર થયા હોય ને તો જઈએ હવે ગામમાં ભાષણ ચાલુ થઈ ગયું હશે અને દીકરા રાજ તું પણ અમારી સાથે જ ચાલ બધાની વચ્ચે રહીશ ને તો આવા વિચારો પણ નહીં આવે હા હેડો બાકીનું કામ હું આવીને પરવારી દીકરા રાજ તું આમ ખોટા વિચારો શા માટે કરે છે અરે શું કરવા દુખી થાય છે હાલ હાલ મારા દીકરા મૂળમાં આવી જ હાલ હાલો હાલ હાલ
ને મારે એ જ કહેવું કે ગામને સ્વચ્છ રાખ અને રાજ આ તારા અને મારા પ્રેમની નિશાની છે અને હંમેશા તારા ગળામાં પહેરી રાખજે અને જોજે હું ક્યારે બી તારી પાસેથી આને દૂર ના કરતો ગોળી પણ નથી છોડી કોણ છે આ ભાઈ ઇન્સ્પેક્ટર સાહેબ પકડી લો આને અને ગાડી મૂકો સરપંચ સાહેબ રાજ બેટા અહીંયા કોઈનું ખૂન નથી થયું આ બધા તારા ખાલી મગજના વ્યમ છે ચાલ ઘેર ચાલ મારી સામે કોઈનું ખૂન થતું દેખાય છે અને પેલા લોકો કોઈને ગોળીઓ મારતા હતા અરે ઓહો બંદૂકની ગોળી અરે ક્યાં સુધી આ રીતે વિચારે કરીશ અને આ રીતે વિચાર કરીશ ને તો માંદો પડી જઈશ બાપુ હું સાચું કહું છું બા હું સાચું કહું છું મારા પર વિશ્વાસ કર મને કોઈનું ખૂન થતું દેખાય છે ઓફ તારાસમ બસ બંધ કર હવે કેટલી વાર તને સમજાયું કે આ બધા ખોટા વહેમ છે કઈ સમજતો કેમ નથી તું શાંત થા ધનજી શાંત થા એ નથી સમજતો તું તો સમજે છે ને કે તારા છોકરાની માનસિક પરિસ્થિતિ શું છે શાંત થા ધનજી શાંત અરે ક્યાંથી શાંત થવું વેલજી દીકરો છે મારો આ લાગણી છે મને એટલે ચિંતા થાય છે મને એની હું સમજુ છું પણ અત્યારે એને હોસ્પિટલ લઈ જવો જોઈએ ચાલ 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 અરે ચાલો 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 બટો ક્યાં ગયો છે દેખાતો નથી બટો રાજભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરવા ગયો છે હે ભાતીજી મહારાજ મારા ભીરુરાજને હાજો કરી દેજો એને દવાખાને લઈ ગયા છે બધા ચિંતા કરે છે ઘરના ખબર નહીં શું થયું છે હે ભગવાન એને જે તકલીફ થઈ હોય જે રોગ થયો હોય હે ભાગવેલના ભાતીજી મહારાજ મારા બેરુને હાજા કરી દેજો જય પાથીજી મહારાજ તો અહીંયા છે આ માનું કામ તો કમાલ કરી Thank you.
મારા દીકરા તું ઠીક તો છે ને? રાજ, કોણ તું? એ કોણ જાણે, કોઈ ગુંડો મારા ઉપર હુમલો કરવા આવેલો, ભગાડી મૂક્યો સાલાને. રાજ, તને કોઈના પર શંકા કે વેમ છે? એવી તો કોઈની મારી સાથે દુશ્મની નથી કે કોઈ મને મારવા આવે. હશે દીકરા, પણ હવે સાવધાન રહેજે, જરાક ચેતતો રહેજે. હા હા વેલી, હા બોલ, હવે ક્યારે જાન લઈને આવી? ગોઠવી દઈએ આગલી પૂનમે.